ગુજરાત વિકાસ મોડેલના દાવા કરવામાં આવે છે, પરંતુ તાલુકા મથક વડગામ ગ્રામ પંચાયતની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર સમક્ષ પાણીની ટાંકી નવીન બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રની ઢીલી કામગીરીને કારણે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. વડગામ ગ્રામ પંચાયતનું જૂનું જર્જરિત પાણીનું ટાંકું આજુબાજુ સોસાયટીમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. વર્ષોથી વડગામ ગ્રામ પંચાયત હસ્તક બનાવેલ પાણીની ટાંકી જૂનીને જર્જરિત હાલતમાં હોવાથી ટાંકીની આજુબાજુ સોસાયટીના રહીશો ભયને ઓથાર નીચે જીવી રહ્યા છે. વડગામ વરવાડિયા રોડ પર આવેલી વર્ષોથી બનાવેલ પાણીની ટાંકી હાલ જૂની જર્જરિત હોઈ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરેલ જોવા મળતી નથી. અગાઉ ગ્રામ પંચાયત વડગામ દ્વારા વારંવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં વહીવટી વિભાગ દ્વારા જૂના જર્જરિત ટાંકી તોડી પાડવાની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા કે પ્રાઇવેટ કંપની દ્વારા ફક્ત કલર કામ કરી અધિકારીઓ અનેક ગેરરીતિઓ કરેલી સામે આવી છે. આ તરફ વડગામ સરપંચ દ્વારા અનેક ઠરાવો કરી લેખિત રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સરપંચ દ્વારા કરેલ લેખિત રજૂઆતને ગાંધીનગર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ અંગત સચિવ દ્વારા પણ ટાંકી તોડી નવીન ટાંકી મંજૂર કરવા ભલામણ પત્ર લખ્યો હોવા છતાં પત્ર બનાસકાંઠા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનું ટાંકી મંજૂર કરવામાં આવી નથી. વડગામ વરવાડિયા રોડ પર આવેલ પાણીનું જર્જરિત ટાંકીના પિલ્લરો પાયમાંથી જમીનમાં દબાઈ હોવા છતાં વડગામની ગ્રામ પંચાયત અને વડગામની જનતા અંદાજિત 20,000 જેટલી છે અને આ પાણીના ટાંકામાંથી 10,000 લોકો પાણી પીવે છે. કદાચ જૂની જર્જરિત ટાંકી તૂટી જશે તો વડગામની આટલી મોટી જનતાને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે. પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોય વડગામથી વરવાડિયા રોડની સાઈડની નજીક હોય આજુબાજુ સોસાયટીઓમાં વસતા લોકો ભયના ઓથાર નીચે જીવતા હોય, શાળાના બાળકો અભ્યાસ અર્થે અહીંથી નીકળતા હોય, કોઈ પણ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? વડગામ ગ્રામ પંચાયતની જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને લગતા કર્મીઓ લોકોના અનેક રજૂઆત છતાં તંત્ર કોની રાહ જોઈ રહી છે કે માત્ર રેનિવેશન કરી કોન્ટ્રાક્ટના ખિસ્સા ભરવામાં રસ છે? ગ્રામ પંચાયત દ્વારા તથા સરપંચ દ્વારા સભ્યો દ્વારા અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. આજે પાણીની ટોપી છે, અંદાજિત 50,000 જૂની છે અને લગભગ હું 2017માં હું પંચાયતનો સભ્ય તરીકે હતો, હાલની ચાલુ પડી હું સભ્ય તરીકે છું. ગઈ વખતે બી જે સરપંચ હતા એમને વારંવાર રજૂઆતો લેખિત કરેલી છે જે લગતી કચેરી છે, અને આ વખતે બી આ સરપંચ અને વારંવાર રજૂઆતો કરી છે, પણ આ વસ્તુને હું ધ્યાનમાં લેતો નથી. અને બીજું કે જે ટોકી આવેલી છે એ ટોકી વડગામથી વરવાડિયા રોડ મુખ્ય રોડ ઉપર આવેલી છે, એટલે માનો કે ગમે ત્યારે અકસ્માત જેવું થાય તો મોટી જાનહાનિ થાય એવી 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 ભીતિ છે. બીજું કે બાજુમાં બહુ નજીક રોડથી ટોકીને અડીને જ બાજુમાં જે રેસિડન્સ એરિયા આવેલો છે એ લોકોને બી આમાં તકલીફ થાય છે. બીજું આજુબાજુ નજીકમાં સ્કૂલો છે, એટલે માનો કે સ્કૂલ છૂટવાના સમયે વસ્તુ થાય તો મોટી તકલીફ થાય એવું છે. એટલે અમારી એક જ રજૂઆત છે જે લગતી કચેરી છે એને કે જલ્દીમાં જલ્દી આ ટોકીની જગ્યાએ બીજી ટોકી બનાવી અને આને આનો નિકાલ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. હું ભૂપતસિંહ રાજપૂત, એડવોકેટ, ગામ વરવાડિયા રહી છું. આ ટોકું હું જોઉં છું અવારનવાર, 50 વર્ષ જૂનું છે ટોકું, ખૂબ જ જંજારિત હાલતમાં છે. આજુબાજુ રહીશ મકાનો આવેલા છે, લોકો રહે છે. જો આ ટોકું પડી જાય તો જાનમાન હાલીનું ખૂબ જ નુકસાન થાય એવું હાલતમાં છે. બાજુમાં સ્કૂલો પણ આવેલી છે તો આ ટોકું પડવાથી ખૂબ જ નુકસાન થઈ જાય એવી સંભાવના છે. તો જે તે કચેરીને મારી વિનંતી છે કે આ ટોકાના સત્વરે પગલાં લઈ અને આનું રિપેરિંગ કામ કરવામાં આવે તો ખૂબ જ જાનમાન હાલીનું નુકસાન થતું બચી જાય એવી મારી સરકારને વિનંતી છે. આર્યો ટોકો લગભગ 50 વર્ષ જૂનું છે. આ ટોકો એટલું જર્જરિત થયેલું છે કે ગમે ત્યારે આ ટોકો પડી જશે, અને જો આ ટોકો પડી જશે ને તો વધારે તો નહીં, પણ આ રોડ છે જે હોય લગભગ 10-12 ગામોને પબ્લિક હેડે છે, વત્તા 2,000 પબ્લિક વડગામની પણ આ રોડ ઉપર હેડે છે. અને એ સ્કૂલોએ આવેલી છે અને આ બધું છે. જો આ ટોકો પડી જશે તો ખૂબ મોટું નુકસાન થશે, આર્થિકય નુકસાન થશે અને જાનમાનીનું નુકસાન થશે. આ ટોકાના 5,000 માણસો પાણી પીએ છે, અને અગાઉ અમે પણ સભ્યમાં હતા એ ટાઈમે મગજી કાકા સરપંચ હતા,
અને એ કહીતો પણ લેખિતમાં અને મૌખિકમાં પાણી પુરવઠાના ધારાસભ્યના અને સરકારને પણ રજૂઆતો કરેલી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરેલી. અને અત્યારે પણ આ અમારા ચાલુ સરપંચ ભગવાનસિંહ સોલંકીએ પણ રજૂઆતો કરેલી છે લેખિતમાં અને મૌખિકમાં પાણી પુરવઠાના અને ધારાસભ્યશ્રીના ધારાસભ્યએ આગળ પાણી પુરવઠાને લખેલું છે, પણ કોઈ કાર્યવાહી પાણી પુરવઠા કરતું નથી. તો જો આ રીતે ટોકો પડતો થશે કે કોઈ થયા તો પાણી વગર રહેશે ગામની પબ્લિક અને હોય જાનમાલનું નુકસાન થશે.